સૌથી મોટા સમાચાર અયોધ્યા મામલે જે સામે આવી રહ્યા છે. રામ મંદિરની સુનાવણી ઉપર સીજેઆઈએ કહ્યું છે કે 18મી ઓક્ટોબર સુધીમાં તમામ દલીલો પૂર્ણ કરો, 18મી ઓક્ટોબર બાદ સુનાવણી નહીં કરાય. સુનાવણી પૂર્ણ થયા બાદ ચુકાદામાં લાગશે 4 અઠવાડિયાનો સમય. તો આ મહત્વની વાત સીજેઆઈ દ્વારા કહેવામાં આવી છે. અયોધ્યા મામલે આ મોટા સમાચાર સામે આવ્યા છે. રામ મંદિરની સુનાવણી ઉપર સીજેઆઈએ જણાવ્યું છે કે 18મી ઓક્ટોબર સુધીની તમામ દલીલો પૂર્ણ કરો, 18મી ઓક્ટોબર બાદ સુનાવણી નહીં કરાય. સુનાવણી પૂર્ણ થયા બાદ ચુકાદાની અંદર 4 અઠવાડિયાનો સમય લાગશે. વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા હિતેન આપણી સાથે દિલ્હીથી જોડાયા છે. જી હિતેન, જે અયોધ્યા મામલે, રામ મંદિર મામલે જે સમાચાર સામે આવી રહ્યા છે, શું કહેવું છે સીજેઆઈનું? બિલકુલ ઝીલન, જુઓ, આ પ્રથમવાર નથી. આની પહેલા પણ ગત અઠવાડિયે પણ સીજેઆઈ રંજન ગોગોઈ તરફથી બંને પક્ષો પાસે સુનાવણીની એક સમય મર્યાદા નક્કી કરવા માટે કહેવામાં આવ્યું હતું, અને તે દરમિયાન પણ સીજેઆઈ તરફથી કહેવાયું હતું કે 18 ઓક્ટોબર સુધીમાં તમામ સુનાવણી જે છે તે પૂર્ણ થવી જોઈએ. હાલાકી 17 નવેમ્બરે જે છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈ જે છે તે રિટાયર થઈ રહ્યા છે. તેની પહેલા તે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવા માંગી રહ્યા છે. અયોધ્યા કેસની સુનાવણી તેમની અધ્યક્ષતાવાળી સંવિધાન પીઠ જે છે તે લગાતાર કરી રહી છે, જેથી ક્યાંક ને ક્યાંક સીજેઆઈનું માનવું છે કે તે જ આ કેસનો ફેસલો જે છે ચુકાદો લઈને જાય, જેથી આજે ફરી એકવાર તેમને તમામ પક્ષને બંને પક્ષોને કહી દીધું કે 18 ઓક્ટોબર પછી એક પણ દિવસ દલીલો જે છે તે સાંભળવામાં નહીં આવે. એક મહિનાનો સમય લેવામાં આવશે જજમેન્ટ એટલે કે ચુકાદો લખવા માટે, અને 17 નવેમ્બરે આ અયોધ્યા ભૂમિ વિવાદનો ચુકાદો જે છે તે લગભગ સામે આવી શકે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક સીજેઆઈનો જે રિટાયરમેન્ટનો દિવસ છે તે આ દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે, કારણ કે અયોધ્યા વિવાદનો જે મામલો છે તે દિવસે ચુકાદો પણ આવી શકે છે. જી બિલકુલ, આભાર હિતેન સમગ્ર જાણકારી આપવા માટે. તો ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું છે કે 18મી ઓક્ટોબર સુધી તમામ સુનાવણી જે છે તે પૂરી કરી લેવામાં આવે, ત્યારબાદ સુનાવણી નહીં થાય. 4 અઠવાડિયાનો સમય સુનાવણી પૂર્ણ થયા બાદ ચુકાદામાં લાગશે. તો અયોધ્યા મામલે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રામ મંદિરની સુનાવણી ઉપર જસ્ટિસ રંજન ગોગોઈએ આ મહત્વની વાત કરી છે. 18મી ઓક્ટોબર સુધીમાં તમામ સુનાવણી ખતમ કરી લેવામાં આવે, ત્યારબાદ સુનાવણી નહીં થાય તેવી વાત કરી છે. આ ઉપરાંત સુનાવણી પૂરી થયા બાદ 4 અઠવાડિયાની અંદર ચુકાદો આવી જશે તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે. તો મોટા સમાચાર રામ મંદિરને લઈને સામે આવી રહ્યા છે. જે સુનાવણી ચાલી રહી છે આજે રંજન ગોગોઈએ આ ખૂબ મોટી ટિપ્પણી કરી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ જણાવ્યું છે કે 18મી ઓક્ટોબર સુધીમાં સુનાવણી જે છે તે પૂરી થવી જોઈએ, અને ત્યારબાદ 4 અઠવાડિયા લાગશે ચુકાદાને આવવા માટે. તો 18મી ઓક્ટોબર સુધી આ જે સુનાવણી જે છે તે પૂર્ણ થવી જોઈએ. ડોક્ટર જ્યોતિનાથ મહારાજ આપણી સાથે આ વિશે વાતચીત કરવા માટે જોડાયા છે. જી જ્યોતિનાથ મહારાજજી, જે રીતે હાલ જસ્ટિસ ગોગોઈએ જે વાત કરી છે, ખૂબ મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે રામ મંદિર નિર્માણને લઈને, સુનાવણી જે છે તે 18મી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવે તેવી વાત જસ્ટિસ ગોગોઈ કરી રહ્યા છે, શું છે તમારી પ્રતિક્રિયા? આ એક સારા સમાચાર છે. એના એકચ્યુઅલી સમાજની અંદર આટલી વર્ષોથી પેન્ડિંગ આ જે એક કેસ છે તે કેસનો નિકાલ થાય અને હિન્દુ ધર્મના લોકોની જે આસ્થા છે તે સચવાઈ જાય એ વધારે જરૂરી છે, કારણ કે લોકોની ભાવના, માનસિકતા અને આસ્થા બંને રામ મંદિર સાથે જોડાયેલું છે. ત્યારે રામ મંદિરનું કાર્ય પૂરું ન થાય અને એનું જજમેન્ટ આવે એવી લોકોની અપેક્ષાઓ. જી બિલકુલ. તો શું લાગે છે તમને, શું અપેક્ષા છે, ક્યાં સુધીમાં અંગે નિર્ણય આવી શકે છે? અમારી ગણતરી તો નવેમ્બર ડિસેમ્બર ની અંદર આ નિર્ણય આવી જાય એવી અમારી ગણતરીઓ હતી, અને તે આવી જાય તો અમે આવકારીએ છીએ, અને જે બી નિર્ણય આવશે તેને સર આંખો પર ચડાય. જી બિલકુલ, આભાર જી 24 કલાક સાથે જોડાઈને વાતચીત કરવા માટે. તો જલ્દીથી જ રામ મંદિર નો જે વિવાદ જે છે તે ઉકેલાઈ જાય અને જલ્દીથી ચુકાદો સામે આવે તે માટે આજે આ એક મહત્વની ટિપ્પણી જસ્ટિસ ગોગોઈ દ્વારા પણ કરવામાં આવી છે. 18મી ઓક્ટોબર સુધીમાં તમામ સુનાવણી પૂર્ણ કરી દેવામાં આવે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે, અને ત્યારબાદ 4 અઠવાડિયાનો સમય
ચુકાદો આવવામાં લાગશે તેવી વાત કરવામાં આવી છે. એટલે કે હવે જલ્દી જ રામ મંદિરનો જે વિવાદ જે છે તે ઉકેલાઈ શકે છે અને મહત્વનો ચુકાદો જે છે તે સામે આવી શકે છે. તો 18 ઓક્ટોબર બાદ આ મામલામાં સુનાવણી નહીં કરવામાં આવે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. રંજન ગોગોઈએ આ મહત્વની ટિપ્પણી કરી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ રિટાયર થવાના છે અને તેઓ ચાહે છે કે તે પહેલા તેમની અધ્યક્ષતામાં આ જે વિવાદ જે છે તે ઉકેલાઈ જાય અને મહત્વનો ચુકાદો જે છે તે સામે આવે.